નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે એકત્રીસ માર્ચ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ એકત્રીસ માર્ચ બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્ન પ્રશ્ન એક બીસીસીઆઈએ પીએમ કેર્સ ફંડમાં કેટલા કરોડ રૂપિયાની સહાયતા કરી તો આપ્યા છે એકાવન કરોડ રૂપિયા બીસીસીઆઈ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા સ્થાપના ઓગણીસો અઠ્યાવીસમાં મુખ્ય મથક મુંબઈમાં છે અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી સી ઇ છે રાહુલ જોહરી સચિવ છે જય શાહ પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યની પોલીસે રાજકોપ સિટીઝન એપ લોન્ચ કરી તો રાજસ્થાન રાજ્યની પોલીસે આ એપ લોન્ચ કરી છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ એસબીઆઈએ વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ભારતનો વિકાસ દર કેટલો રહેવાનો અંદાજ કર્યો તો એસબીઆઈએ અંદાજ કર્યો છે બે પોઈન્ટ છ ટકા એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના ઓગણીસો પંચાવનમાં મુખ્ય મથક મુંબઈમાં ચેરમેન છે રજનીશ કુમાર પ્રશ્ન ચાર કેટલા સભ્યો સાથે યસ બેંકને સત્યાવીસ માર્ચ બે હજાર વીસના રોજ પુનર્ગઠિત કરવામાં આવી તો કુલ આઠ સભ્યો સાથે આ બેંકનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે સુનિલ મહેતા એક્ઝિક્યુટિવ ચેરમેન મહેશ કૃષ્ણમૂર્તિ અને અતુલ ભેડા નોન એક્ઝિક્યુટિવ ચેરમેન જે બીજા સભ્યો છે એમાં આર ગાંધી અને અનંત નારાયણ ગોપાલકૃષ્ણન પાર્થ પ્રતિમ સેનગુપ્તા સ્વામીનાથન જાનકી રમન પ્રશાંત કુમાર પ્રશ્ન પાંચ હાલમાં જ કોરોના વાયરસના કારણે કરફ્યુ લગાવનાર પ્રથમ રાજ્ય ક્યુ બન્યું તો તે રાજ્ય છે પંજાબ પંજાબ રાજધાની ચંડીગઢ મુખ્યમંત્રી અમરિન્દરસિંહ રાજ્યપાલ વીપીસિંહ બદનોર વિધાનસભાની બેઠકો એકસો સત્તર લોકસભાની બેઠકો તેર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છાસઠ પ્રશ્ન છ હાલમાં જ કયા દેશની બાબર બે મિસાઇલનું પરીક્ષણ અસફળ રહ્યું તો તે પાકિસ્તાનની મિસાઇલ છે પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલવી પ્રધાનમંત્રી ઇમરાન ખાન અને ચલણ છે પાકિસ્તાની રૂપી પ્રશ્ન સાત હાલમાં જ કયા રાજ્યના મુખ્યમંત્રીએ સેલ્ફ ડિક્લેરેશન કોવિડ નાઇન્ટીન એપ લોન્ચ કરી તો તે છે નાગાલેન્ડ રાજ્યના મુખ્યમંત્રી નાગાલેન્ડ રાજધાની કોહિમા મુખ્યમંત્રી નેફ્યુ રિયો રાજ્યપાલ આર એન રવિ વિધાનસભાની બેઠકો સાહીઠ લોકસભાની બેઠક એક રાજ્યસભાની બેઠક એક અને સ્થાપના વર્ષ છે એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન આઠ હાલમાં જ ક્યા દેશે ભારતને બે પોઈન્ટ નવ મિલિયન અમેરિકી ડોલરની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી તો તે દેશ છે અમેરિકા અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચરણ છે અમેરિકી ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન નવ હાલમાં જ કયા રાજ્યની સરકારે પોતાના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો તો તે છે રાજસ્થાન રાજ્ય સરકાર રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન દસ હાલમાં જ કયા દેશે કોરોના વાયરસ માટે એન્ટીબોડી પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ કયા દેશના પ્રધાનમંત્રીને કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તે પ્રધાનમંત્રી છે બ્રિટનના પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચરણ છે પાઉન્ડ પ્રશ્ન હાલમાં જ કઈ મોબાઈલ ફોન કંપનીએ કોવિડ નાઇન્ટીનની જાણકારી માટે એપ લોન્ચ કરી તો તે મોબાઈલ ફોન કંપની છે એપલ કે જેણે આ વાયરસની જાણકારી માટેની એક એપ લોન્ચ કરી છે પ્રશ્ન તેર કઈ વ્યક્તિએ ટેલ હર એવરીથિંગ માટે ફિક્શન શ્રેણીમાં ધ હિન્દુ પ્રાઇઝ બે હજાર ઓગણીસ જીત્યો તો તે વ્યક્તિ છે મિર્ઝા વહિત કે જેણે આ પુરસ્કાર જીત્યો છે પ્રશ્ન ચૌદ હાલમાં જ વેદાંતા ગ્રુપના નવા સીઈઓ કોને નિયુક્ત કરવામાં આવ્યા તો સીઈઓ નિયુક્ત કરવામાં આવ્યા છે સુરેશ ડુગલને વેદાંતા ગ્રુપની સ્થાપના ઓગણીસો ચોપનમાં અને તેનું મુખ્ય મથક આવેલું છે મુંબઈમાં પ્રશ્ન પંદર હાલમાં જ શોર્ટપુટ ખેલાડી નવીન ચિકારા પર કેટલા વર્ષનો પ્રતિબંધ મુકાયો તો આ શોટપુટ ખેલાડી પર ચાર વર્ષનો પ્રતિબંધ મુકાયો છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ ત્યાં તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો થેન્ક યુ વેરી મચ